ચાણક્યની રાજનીતિ ચાણક્યના સૂત્રો સૂત્ર એક સુખસ્ય મૂલમ ધર્મઃ સુખનું મૂળ ધર્મ છે ધર્મ એટલે જે કાર્યમાં સત્ય ન્યાય અને માનવતા હોય તેને ધર્મ કહેવાય જેમાં સત્ય હોય જ નહીં તેને ધર્મ ન કહેવાય જેમ કે ધર્મ કાર્યોમાં ઈશ્વરને પ્રસન્ન કરવા અપાતું પશુનું બલિદાન એ સત્ય નથી જો પશુ હિંસા કરીને પ્રભુને રાજી કરાતો હોય અથવા પરલોક સુધરતો હોય તો પશુઓ માનવબલી આપી સ્વર્ગ પ્રાપ્ત કરી શકત ચાણક્યે જ કહ્યું છે વૃક્ષાન છીતવા પશુન હતવા કૃત્વા રુધિર કરદમમ યદ્યેવમ ગમ્યતે સ્વર્ગ નરકે કેન ગમ્યતે અર્થાત વૃક્ષોને કાપીને તથા પશુઓને મારીને લોહીના ખાબોચિયા ભરીને જો સ્વર્ગે જવાતું હોય તો પછી નરકે કોણ જશે એટલે જે કાર્યો કે વિધિ વિધાનોમાં સત્ય ન હોય તે ધર્મ નથી પણ અધર્મ છે આવી જ રીતે જેમાં ન્યાય ન હોય તે પણ ધર્મ નથી ન્યાય એટલે બંને પક્ષોને સાંભળીને સમજીને પક્ષપાત રહિત થઈને જે ચુકાદો અપાય તે ન્યાય કહેવાય માત્ર એક જ પક્ષને સાથે લઈને ખરા ખોટાનો વિચાર કર્યા વિના જે ચુકાદો અપાય તે ન્યાય ન કહેવાય પક્ષપાત જ કહેવાય જેમ રમતોમાં એક રેફરી હોય છે તે પક્ષપાત વિના જે યોગ્ય હોય તેના પક્ષમાં જીતહારનો ફેંસલો આપતો હોય છે તેનો ફેંસલો બંને પક્ષોને માન્ય હોય છે તેથી તો રમતો ચાલી શકે છે જો રેફરી એક પક્ષીય નિર્ણય લઈને પક્ષપાત ભર્યો નિર્ણય આપે તો એ ન્યાય ન કહેવાય આવા પક્ષપાત ભર્યા નિર્ણયો આપનાર રેફરી લાંબો સમય રેફરી રહી શકે નહીં રમતો પણ લાંબો સમય ચાલી શકે નહીં આવા પક્ષપાત કરનારા રેફરી પોતાનું તથા રમતનું અને સાચા રમતવીરોનું અહિત કરનારા હોય છે જેથી ત્રણેને પહોંચાડીને ત્રણે વિનાશ જ નૌતરતા હોય છે કેટલાક નિર્ણયોમાં સત્ય હોય ન્યાય પણ હોય પણ માનવતા ન હોય માનો કે એક સ્ત્રી હત્યા કરી અને તેને ફાંસીની સજા થઈ આ સત્ય અને ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય જ કહેવાય પણ તે સ્ત્રી સગર્ભા છે અને તેને બાળક થવાનું છે આવી સ્ત્રીને ફાંસી આપવી એટલે પેલા ગર્ભસ્થ બાળકને પણ ફાંસી આપવા જેવું થયું આ માનવતા ન કહેવાય તે સ્ત્રીને ફાંસી સિવાયની સજા આપી શકાય આવી જ રીતે આવી કોઈ હત્યારી સ્ત્રીને ધાવણું બાળક હોય તો તેને પણ ફાંસી ન અપાય ધાવણા બાળકનો પણ વિચાર કરવો જોઈએ તેને જન્મટીપની સજા આપી શકાય જેમાં પેલું ધાવણું બાળક તેની સાથે રહી શકે આ માનવતા છે માનવતા વિનાનો ન્યાય જડતાભર્યો હોઈ શકે છે એટલે જે નિર્ણયોમાં અને જે કાર્યોમાં સત્ય ન્યાય અને માનવતા ત્રણે હશે તેને ધર્મ કહેવાશે આવો ધર્મ વ્યક્તિ પ્રજા તથા રાજ્યના સુખનું કારણ થઈ શકશે આ ત્રણની સ્થાપનાનું નામ જ ધર્મ સ્થાપના છે પણ જેમાં અસત્ય અન્યાય અને અમાનવીયતા હશે તેને અધર્મ કહેવાશે પછી ભલે તેને ધર્મનો અંચળો ઓઢ્યો હોય તો પણ તે અધર્મ જ જશે ધર્મના નામે આવેલો અધર્મ ભારે હાનિકારક થઈ જાય છે કારણ કે તેને દૂર કરી શકાતો નથી જે સીધો અને કોરો અધર્મ હોય છે તેને દૂર કરી શકાય છે કારણ કે તેને શાસ્ત્ર અને શાસ્ત્રીઓની સહમતી હોતી નથી ધર્મશાસ્ત્ર અને શાસ્ત્રીઓની સહમતીથી આવેલા અધર્મે કેટલાય લોકોને સદીઓ સુધી અસ્પૃશ્ય બનાવ્યા કેટલીય સ્ત્રીઓને સદીઓ સુધી વૈધવ્ય જીવન જીવવા મજબૂર કરી કેટલીય સ્ત્રીઓને સતી થવા મજબૂર કરી આવું આવું તો કેટલું થતું રહ્યું છે અને આજે પણ થઈ રહ્યું છે કારણ કે અધર્મ ધર્મના નામે લોકોમાં પ્રસ્થાપિત થયો હતો આવા અધર્મ મૂલક ધર્મથી કોઈનું ભલું થતું નથી તે સુખનું નહીં પણ દુઃખનું મૂળ થઈ જાય છે જ્યારે પૂરી પ્રજા વર્ષો સુધી દુઃખ ભોગવે તો સમજવું કે તે અધાર્મિક હશે અથવા ધર્મના નામે અધર્મને પાળતી હશે સુખનું મૂળ ધર્મ છે એવું જ્યારે ચાણક્ય કહે છે ત્યારે તેનો એક વ્યવહારિક અર્થ એ પણ થાય કે પ્રજા તથા શાસન કાયદો અને વ્યવસ્થાનું કડક રીતે પાલન કરતા હશે શાસનનો અર્થ જ લો એન્ડ ઓર્ડરની સ્થાપના થાય છે આમાં બે શબ્દો છે કાયદો અને ઓર્ડર વ્યવસ્થા પક્ષપાતી રાજા ન્યાયપૂર્વકનો સંતુલિત કાયદો બનાવતો નથી તે એક તરફી પક્ષપાત કરે છે જેથી બીજી તરફ અન્યાય થાય છે આવો કાયદો જુલમ કરનારો બની જાય છે ભારતમાં આઝાદી પછી કેટલાક કાયદાઓ એક તરફી થયા છે જેમ કે ભાડાનો કાયદો રહે તેનું ઘર એકવાર કોઈને ભાડે આપ્યા પછી તમે ઘર ખાલી કરાવી ન શકો કદાચ તે ભાડું ન ભરે તો દીવાની કોર્ટમાં ભાડું વસૂલ કરવા કેસ કરી શકો વર્ષો પછી કદાચ તમારા પક્ષમાં જજમેન્ટ આવે તો ઠીક નહીં તો અપીલ કરો અને આયુષ્ય પૂરું કરો ભાડુતે પોતાનું નવું ઘર બનાવી લીધું હોય અને તેને ભાડે આપ્યું હોય અથવા ખાલી રાખ્યું હોય બીજી તરફ તમારે પોતાને રહેવા માટે ઘરની જરૂર હોય તો પણ તમે ખાલી ન કરાવી શકો લાંબી કોટ પ્રોસેસ કરી થાકી જાઓ આ એક પક્ષીય કાયદાના દુષ્પરિણામ એ આવ્યા કે લોકો ઘરને ખાલી રાખે પણ ભાડે ના આપે જેથી ઝૂંપડપટ્ટીઓ ઊભી ઉભી થઈ ગઈ ઘર ખાલી કરાવવા માટે વિશેષ ગુંડા લોકો તૈયાર થયા જે વગર કોર્ટે તમારું ઘર ખાલી કરાવી આપે પણ હા નિશ્ચિત રકમ આપો તો આના કારણે ગુંડાગર્દી અને અપરાધો વધ્યા જો ભાડાનો કાયદો સંતુલિત હોય અર્થાત બંને પક્ષે સમાનતા રખાય હોય તો ન ઝૂંપડપટ્ટી વધત ન ઘર ખાલી કરાવી આપનારા ગુંડા વધત બીજી તરફ લોકોએ ઘણા મકાન બનાવ્યા હોત અને સરળતાથી ભાડે મળતા હોત મકાન તમારી સંપત્તિ છે તમે ભાડે આપો અને ભાડું મેળવો એ તમારો હક છે નિશ્ચિત અવધિની નોટિસ આપી અને તમે મકાન ખાલી કરાવો તેમાં કશું ખોટું નથી ખોટું તો મકાન પચાવી પાડવું તે છે જો કાયદો બંને પક્ષોને ધ્યાનમાં રાખીને બન્યો હોત તો લોકો પાસેની વધારાની મૂડી મકાન નિર્માણમાં લાગી હોત જેથી મકાનોનો રાષ્ટ્રીય પ્રશ્ન ઉકેલાઈ ગયો હોત પણ એક પક્ષીય અન્યાયી કાયદાએ વ્યક્તિ અને રાષ્ટ્રના પ્રશ્નોને ગૂંચવી નાખ્યા જેથી પ્રજા મકાન વિના થઈ રહી છે આવી જ રીતે એટ્રોસિટી એક્ટ જેવા બીજા કેટલાય કાયદાઓ એક પક્ષીય હોવાથી સુખી કરવાની જગ્યાએ દુઃખી જ વધારે કરે છે એટલે કાયદો સંતુલિત ન્યાયપૂર્ણ હોવો જોઈએ દુર્બળ રાજા કે દુર્બળ શાસક ઉત્તમ કાયદાઓનું પણ પાલન કરાવી શકતા નથી કાયદાને લાગુ કરવા માટે પરાક્રમ જોઈએ અપરાધીઓ જાણી કરી અને પકડાતા નથી અને કદાચ પકડાય તો અપરાધ સ્વીકારતા નથી તેમને તત્કાલ પકડવા અને દંડ દેવો એ પરાક્રમ વિના થઈ શકે નહીં એટલે શાસક વર્ગ પરાક્રમી હોવો જોઈએ પોલીસો અને ન્યાયાધીશો બંને પરાક્રમી હોય તો જ કાયદાનું પાલન કરાવી શકાય નમાલા પોલીસો અને નમાલા ન્યાયાધીશો અપરાધીઓ સાથે સમજૂતી કરીને ન્યાયને મારી નાખતા હોય છે એટલે કાયદાનું પાલન કરાવનારો વર્ગ લોભી લાલચી કે બીકણ ન હોવો જોઈએ વીણી વીણીને આવી જગ્યાએ યોગ્ય માણસોને જ નિયુક્ત કરાય જો ખોટા માણસોને ઊંચા પદો ઉપર ગોઠવી દેવાશે તો ઉત્તમ કાયદા હોવા છતાં લાગુ ન કરી શકવાથી તૂટી પડશે જેમકે દારૂબંધીનો કાયદો ખોટો નથી પણ તેનો અમલ થતો નથી તેમાંથી સેંકડો ઉભા થયા છે પ્રજાને લાભ નહીં પણ હાની જ હાની થઈ રહી છે સરકારને પણ રેવન્યુની હાનિ થઈ રહી છે આવા ઘણા સારા કાયદા હોય પણ પળાવી ન શકાય તો પ્રજાને સુખી ન કરી શકાય એમ કહી શકાય કે ધર્મ પ્રમાણે કાયદા બને અને ધર્મ પ્રમાણે પરાક્રમથી તેનું પાલન કરાવાય તો પ્રજા સુખી થાય અહીં ધર્મ શબ્દનો અર્થ સંપ્રદાય કે મજબ કરવાનો નથી સાંપ્રદાયિક કે મજહબી કાયદા એકપક્ષીય હોય છે જે પ્રજાને વધુ દુઃખી કરતા હોય છે અફઘાનિસ્તાન જેવા દેશોમાં કટ્ટર મઝહબી કાયદા તાલિબાનોએ લાગુ કર્યા જેથી લોકો ખાસ કરીને સ્ત્રીઓ દુખી દુઃખી થઈ ગઈ એટલે ધર્મ શબ્દનો અર્થ સંપ્રદાય કે મઝહબ કરવાનો નહીં પણ સત્ય ન્યાય અને માનવતાલક્ષી ધર્મ એવો કરવાનો સૂત્ર બે ધર્મસ્ય અર્થ ધર્મનો મૂળ અર્થ એટલે કે આર્થિક સદ્ધરતા છે અધર્મના બે નિમિત્ત છે એક અર્થભૂક અને બીજું કામ ભૂખ જ્યાં આ બંને ભૂખો મોટા પ્રમાણમાં હશે ત્યાં અધર્મ પણ વધુ હશે અર્થ ભૂખ દરિદ્રતાથી આવે છે અને કામ ભૂખ્ય સમય છે સમૃદ્ધ કરે છે કોઈ વ્યક્તિ રોટી વિનાની ના હોય તો આર્થિક અપરાધો ઓછા થઈ જાય છે પણ જો પ્રજા કંગાળ હશે અને કણ કણ માટે ફાંફા મારતી હશે તો બુક્ષુ ભીત કિમ ન કરોતી પાપમ આ ઉક્તિ પ્રમાણે લોકો ચોરી અને લૂંટફાટ ફાટ કરતા થઈ જશે પ્રજાને જો સમૃદ્ધ બનાવવી હોય તો ઘણી રોજીઓ ઊભી કરવી પડશે ઘણી રોજીઓ ઉદ્યોગો અને વ્યાપાર વગેરેથી થતી હોય છે ઉદ્યોગ ધંધા મબલખ મૂડી રોકાણથી થતા હોય છે એટલે રાજ્યની પાસે ઘણા મૂડી રોકાણકારો હોવા જરૂરી છે રોકાણ મૂડીની સુરક્ષાની ગેરંટીથી થતી હોય છે જ્યાં મૂડીની સુરક્ષાની ગેરંટી નથી હોતી ત્યાં બીજી બધી અનુકૂળતા હોવા છતાં પણ મૂડી આવતી નથી મૂડી ન આવવાથી ઉદ્યોગ ધંધા સ્થપાતા કે વિકસતા નથી તેથી બેકારી વધે છે અને તેથી ચોરી લૂંટ જેવા અપરાધો વધી જાય છે એટલે પ્રજાને સમૃદ્ધ બનાવવી જરૂરી છે સમૃદ્ધિ હોવા છતાં પણ જે ચોરી લૂંટ વગેરે કરે છે તે મહાપાપી છે તેમને સખત દંડ આપવાથી જ તેમને રોકી શકાય છે પરાક્રમી શાસક આવા અપરાધીઓને સખત દંડ આપીને પ્રજાને સુરક્ષિત બનાવી શકતો હોય છે આવી જ રીતે જેમને કામ ભૂખ નિવારણનું નિમિત્ત હોવા છતાં પણ જે અન્ય નર નારીઓમાં ફાંફા મારતા હોય છે તે મહાપાપી છે તેમને રોકવા જોઈએ આ કામ ધર્મ તથા રાજસત્તા બંને મળી અને કરી શકતા હોય છે ચાણક્ય પૈસાને પાપ નથી માનતા તે વાસ્તવવાદી છે પૈસો જરૂરી વસ્તુ છે પણ જ્યારે પૈસો અધર્મથી પેદા થતો હોય ત્યારે પાપ બની જાય છે ધર્મથી કમાયેલો પૈસો ધર્મના કામમાં વાપરવામાં આવે તો તે જીવનની ધન્યતા છે લક્ષ્મીનો ત્યાગ કરવો તેનો સ્પર્શ ન કરવો તેવો દેખાવ કરવો અને પછી બીજી રીતે કરોડો રૂપિયા ભેગા કરવા તે સાચો ત્યાગ નથી તે દંભ છે આવા દંભની પૂજાથી પ્રજા દંભી બને છે અને અનર્થો બનતા રહે છે પ્રથમ કહ્યું તેમ ધાર્મિકતા અને દરિદ્રતા સાથે રહે છે તેમ કહેવા કરતા ધાર્મિકતા અને સમૃદ્ધિ પણ સાથે રહી શકે છે તેમ કહેવું જરૂરી છે સમૃદ્ધ લોકો ઘણી રોજીઓ ઉભી કરતા હોય છે જેમ જેમ સમૃદ્ધિ વધતી જશે તેમ તેમ ગરીબાઈ ઓછી થતી જશે આજકાલ રાજકારણીઓ એક વાત વારંવાર કહે છે વિકાસ એવો હોવો જોઈએ કે જેમાં છેવટના માણસનો વિકાસ થાય આ વાત કહેવામાં તો સારી લાગે છે પણ કોઈ પૂછે કે એવો વિકાસ કેવી રીતે થાય તે તમે જ બતાવો ને આવી રીતે સામ્યવાદીઓએ વાત કરી હતી જે નિષ્ફળ થઈ ગઈ અર્થાત ઉપરના વર્ગનો નાશ કરીને નીચેના વર્ગને ઉપર ખેંચવાનો પ્રયત્ન થયો ઉપરનો વર્ગ નષ્ટ થતાં જ નીચેનો વર્ગ આપોઆપ ઘણો નીચો ચાલ્યો ગયો કારણ કે તેમની રોજી ઉપરથી આવતી હતી તેને તો નષ્ટ જ કરી દીધો બીજો રસ્તો ચરખાવાદીઓનો હતો છેવટના માણસોને ચરખો આપો કોદાળી પાવડો આપો તે પણ કરી જોયું તેથી સ્થાયી ગરીબાઈ આવી જાય છે વિકાસને તક નથી રહેતી હવે જોશો તો ચરખા આપોઆપ બંધ થઈ ગયા છે ટેકનોલોજીવાળા મશીનો આગળ તે ટકી ન શક્યા આ બંને માર્ગો નિષ્ફળ થયેલા છે તો પછી કરવું શું આધુનિક ટેકનોલોજી સાથેના એવા ઉદ્યોગો સ્થાપિત કરો જે વિશ્વભરમાં છવાઈ જાય જેમ ચીન છવાઈ ગયું છે આ કામ મૂડી ટેકનોલોજી શ્રમ અને આયોજનના સહયોગથી થઈ શકે છે જો આ ચારેનો મેળ કરીને એકબીજાના પૂરક બનાવી શકાય તો પ્રજા સમૃદ્ધ થઈ શકે છે આમાંથી એકને પણ રોકવા કે ગુંગળાવવામાં આવે તો પ્રજા સમૃદ્ધ ન થઈ શકે પ્રજા સમૃદ્ધ હશે તો તે ભારે રેવન્યુ પણ આપશે એનાથી રાષ્ટ્ર સમૃદ્ધ થશે સૂત્ર ત્રણ અર્થસ્ય મૂલમ રાજ્યમ અર્થાત અર્થનું મૂળ રાજ્ય છે રાજ્ય એટલે કે રાષ્ટ્રની આર્થિક નીતિ અર્થાત રાષ્ટ્રની આર્થિક નીતિથી સમૃદ્ધિ અને ગરીબાય બંને આવતા હોય છે જેમ કે રણમાં વસ્યું હોવા છતાં પણ ઇઝરાયલ સમૃદ્ધ રાષ્ટ્ર બન્યું છે આવી જ રીતે જ્વાળામુખીના શિખરો ઉપર વસ્યું હોવા છતાં પણ જાપાન સમૃદ્ધ રાષ્ટ્ર બન્યું છે આવું જ ઇંગ્લેન્ડ અમેરિકા જર્મની વગેરે દેશોનું પણ કહેવાય બીજી તરફ

રાષ્ટ્રની આર્થિક નીતિ તથા ધર્મ વ્યવસ્થા પણ રહી વર્ણવ્યવસ્થાના કારણે વ્યાપાર એક નાનો વર્ગ જ કરતો રહ્યો આ વર્ગ માત્ર વ્યાપાર તો કરતો રહ્યો પણ ઉદ્યોગોની સ્થાપનાઓ ન કરતો ઉત્પાદક વર્ગ પાસેથી વસ્તુઓ ખરીદીને ઉપભોક્તા વર્ગને વેચવાનું કાર્ય કરતો એક જ વર્ગની વૈશ્ય કે વણિક મોનોપોલી હોવાથી બાકીની પ્રજા કદી સમૃદ્ધ ન થઈ શકતી બ્રાહ્મણો મોટા ભાગે દરિદ્ર રહેતા કારણ કે તે ધાર્મિક આજીવિકા ઉપર જીવન વ્યતીત કરતા સ્વયં પોતે ઉત્પાદક ન હતા ક્ષત્રિયો પણ યુદ્ધ આદિ કાર્યોમાં વ્યસ્ત રહેતા એટલે સ્વયં ઉત્પાદક ન રહેતા બાંધેલો પગાર કે બાંધેલું મહેનતાણું મેળવીને યુદ્ધાદી કાર્યો કરતા તેમાંથી થોડો વર્ગ ઉપરના સમૃદ્ધ પદો ઉપર રહેતો પણ મોટો વર્ગ દરિદ્ર જ રહેતો સૌથી મોટી કરુણતા શુદ્રોની હતી લગભગ એશી ટકા શુદ્રો મહેનત મજૂરી અને વેઠ કરી અને માંડ જીવતા તેમને તો ખાવાના પણ સાસા રહેતા કારણ કે ઉદ્યોગોના હોવાથી મહેનત મજૂરી ન હતી લોકો નવરા બેસી રહેતા અને અલ્પ આવક ઉપર મજૂરી કરવા તત્પર રહેતા માણસો ઘણા હતા અને મજૂરી થોડી હતી એટલે આવક પણ થોડી રહેતી વળી પ્રજાનો મોટો વર્ગ ધાર્મિક આજીવિકા એટલે કે ભિક્ષા ઉપર જીવન જીવતો આ બધાના કારણે પ્રજા દરિદ્ર રહેતી હતી લગભગ આવી જ સ્થિતિ મુસ્લિમોની પણ હતી રાજનીતિ અને ધર્મનીતિ બંને મળીને પ્રજાને દરિદ્ર બનાવી હતી આઝાદી પહેલા આ દેશ ભૂખમરાનો દેશ હતો તેત્રીસ કરોડની વસ્તી માટે અનાજ કપડા સિમેન્ટ લોખંડ ખાંડ ગોળ વગેરે જરૂરી વસ્તુઓ પૂરતી ન હતી બધા ઉપર કંટ્રોલ હતો આપણને ગાંધીજી મળ્યા તેમણે આપણને ચરખો આપ્યો સાદાઈ આપી અને થોડામાં જીવવાનું દર્શન આપ્યું પણ તેથી દરિદ્રતાનો પ્રશ્ન ઉકેલાયો નહીં દેશે અર્થનીતિમાં એક બહુ મોટો વળાંક લીધો મબલખ મૂડી રોકાણ મોટા ઉદ્યોગો મબલખ ઉત્પાદન આધુનિક ટેકનોલોજી આ બધાના કારણે દેશ સમૃદ્ધ થવા લાગ્યો હવે કોઈ જીવન જરૂરી વસ્તુનો કંટ્રોલ નથી આપણે પૂરતું અનાજ ઉત્પાદન કરીએ છીએ મોટા બંધ અને નહેરો ટ્યુબવેલો નવા ખાતરો નવા સાધનો નવા બિયારણના કારણે આપણે અનાજમાં પગભર થયા છીએ આવું જ કાપડ સિમેન્ટ લોખંડ વગેરેમાં પણ કરી શકાયું છે હવે ભારત વિશ્વની આર્થિક શક્તિ થવા લાગ્યું છે આ બધાનું કારણ અર્થનીતિમાં પરિવર્તન કહી શકાય જે પરિવર્તન છેલ્લા દસ પંદર વર્ષોથી થયું છે તે જો આઝાદીની શરૂઆતથી થયું હોત તો ભારત આજે ઘણું આગળ હોત પણ વાંધો નહી મોડે મોડે પણ સાચું પરિવર્તન કર્યું અને દેશ હવે ભૂખમર્યાનો દેશ ન રહ્યો તે આનંદની વાત છે સમૃદ્ધિની દ્રષ્ટિએ પહેલા અને આજે પણ પશ્ચિમના એટલે કે સામ્યવાદ સિવાયના રાષ્ટ્રો અમેરિકા કેનેડા અને પૂર્વના જાપાન તાઇવાન કોરિયા વગેરેને કહી શકાય આ સમૃદ્ધિના ત્રણ પાયા છે એક તો બેન્કિંગ વ્યવસ્થા બીજું શેર હોલ્ડરો અને ત્રીજું વીમા યોજના આ ત્રણેય તત્વો આપણે ત્યાં ન હતા મુસ્લિમો પાસે પણ ન હતા બેન્કોથી લોકોની મૂડી ઉત્પાદક બની લોકો બેંકોમાં પોતાની વધારાની મૂડી જમા કરાવે તેમને વ્યાજ મળે અને બેંક ધંધા ઉદ્યોગોને ધિરાણ કરે જેથી ઉત્પાદન વધે અને રોજી વધે આપણી પાસેની વધારાની મૂડી સોના ચાંદીમાં રોકાઈ જતી જે મૂર્ચિત કેપિટલ થઈને બિનઉત્પાદક બની જતી પૈસા વધારે લેવાથી વ્યાજ આપવું પડે તેવું તો આપણે ત્યાં હતું પણ પૈસા જમા કરાવવાથી પણ વ્યાજ મળે તેવું સાંભળ્યું ન હતું દુષ્કાળ રાહતના કાર્યો કરતા મેં બનાસકાંઠામાં સાંભળ્યું હતું કે શાહુકારને ત્યાં પોતાના વધારાના પૈસા જમા કરાવવા કોઈ ખેડૂત જતો તો શાહુકાર પૈસા સાચવવાનો પણ ચાર્જ લેતો ત્યારે ત્યાં ઘોર અંધકાર હતો શિક્ષણ ન હતું અને વિકાસ ન હતો આ તો એક નમૂના રૂપ દાખલો છે પેલા લોકોએ બેંકો કરી અને લોકોની મૂડીને સુરક્ષા અને વ્યાજ આપવા માંડ્યા આ રીતે તેમની મૂડી મૂર્છિત નહીં પણ ક્રિયાશીલ થઈ તેમાંથી ધંધા ઉદ્યોગ વિકસ્યા પશ્ચિમની સમૃદ્ધિનું બીજું કારણ લિમિટેડ કંપની વ્યવસ્થા પણ રહી આપણે ત્યાં આવી વ્યવસ્થા ન હતી જે કાંઈ વ્યાપાર થતો કે પોતાની મૂડીથી થતો એટલે કોઈ એકાદ વ્યક્તિ નગરશેઠ થઈ શકતો પ્રજા તો ગરીબ જ રહેતી પશ્ચિમની કંપની વ્યવસ્થાથી તેના શેરો બજારમાં તરતા મુકાતા શેર ધારકોને તેનું ડિવિડન્ડ મળે શેરની કિંમત વધઘટ થાય આ રીતે જે નાના મોટા ઉદ્યોગો થાય તેમાં પ્રજા પણ શેરોની ભાગીદાર બને આજે ઘણા લોકો માત્ર શેરોની આવક દ્વારા જ જીવન ચલાવે છે પશ્ચિમે વીમા પદ્ધતિ આપી જેનાથી સંપત્તિ સુરક્ષિત થઈ ગઈ જાત જાતના વીમા લેવાથી લોકોને લાભ થાય માણસનું અવસાન થઈ જાય તો પણ તેના પત્ની કે બાળકો નિરાધાર ન થઈ જાય તેમને વીમો મળે જીવન મળે આવી પદ્ધતિ આપણે ત્યાં હતી જ નહીં આવી રીતે રાષ્ટ્રને સમૃદ્ધ બનાવવાની નીતિ રાષ્ટ્રની હોય છે જે લોકો વ્યાજને હરામ ગણે છે તેમને ત્યાં બેન્કિંગ વ્યવસ્થાનો વિકાસ થતો નથી એટલે ધંધા ઉદ્યોગ માટે પૂરતી મૂડી રોકી શકાતી નથી તેઓ આર્થિક પછાતપણાનો શિકાર થઈ જાય છે હવે મોડે મોડે કેટલાક ડાયા માણસોને વાત સમજાવા લાગી છે પણ ધાર્મિક પકડ એટલી સજ્જડ છે કે સીધે સીધું કાંઈ થઈ શકતું નથી પણ જુદી જુદી વ્યાખ્યા કરીને કોઈ રસ્તો કાઢવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે ઉપર કહ્યું તેમ ત્રણ વ્યવસ્થાઓ આર્થિક સમૃદ્ધિના પાયારૂપ કહી શકાય આ કામ રાષ્ટ્ર જ કરી શકે એટલે કહ્યું છે કે અર્થનું મૂળ રાજ્ય એટલે કે રાજનીતિ છે સૂત્ર ચાર રાજ્ય મૂલ મિન્દ્રિય જયહ અર્થાત ઇન્દ્રિય વિજય એ રાજ્યનું મૂળ છે સંસારમાં સર્વોચ્ચ સ્થાન રાજા છે રાજા હજારો લાખોનું ભવિષ્ય ઘડે છે અને બરબાદ પણ કરે છે જે રાજા ઇન્દ્રિય લોલુપ હોય છે તે કદી પણ યોગ્ય રાજા થઈ શકતો નથી કારણ કે ઇન્દ્રિયોના આવેગોમાં તે તણાયા કરતો હોય છે તેને તેની કમજોરી જાણનારા ખોટા રસ્તે તાણી લેતા હોય છે એથી તે ગળા ડૂબ વિષય લંપટતામાં રચ્યો પચ્યો રહે છે એટલે જે ઇન્દ્રિયો લોલુપ હોય છે તે રાજા થવાને લાયક હોતો નથી પણ જે રાજા ઇન્દ્રિય વિજયી હોય છે તે હજારો દોષોથી બચી શકે છે રાજા દોષોથી બચે એટલે પ્રજાને પણ બચાવી શકે છે અને રાજ્યને પણ બચાવી શકે છે એટલે રાજા આદર્શવાદી હોવો જોઈએ તેને પોતાની રાણીમાં સંતોષ હોય તૃપ્તિ હોય તે ખોટા ફંદોમાં ફસાતો નથી આવો જ રાજા રાજ્ય રક્ષા કરી શકતો હોય છે ઇન્દ્રિય વિજયની સાથે તેનામાં કૂટનીતિનું કૌશલ્ય હોવું જરૂરી છે રાજસત્તા ખટપટો વિનાની નથી હોતી આંતરિક અને બાહ્ય એમ બે પ્રકારની ખટપટો હોય છે વારસદારો ભાયાતો મંત્રીઓ કે પછી રાણીઓ આંતરિક ખટપટો કરતા હોય છે તેમને કૂટનીતિથી પહોંચી વળવું જરૂરી હોય છે આવી જ રીતે બાહ્ય શત્રુઓમાં સીમાવર્તી રાજ્યો જૂના શત્રુઓ રાજ્યની સંપત્તિના લાલચુઓ વગેરે બાહ્ય શત્રુઓ હોય છે જો રાજા જાગ્રત અને કુટનીતિજ્ન ન હોય તો આવા આંતરબાહ્ય તત્વો રાજાના ભોળપણને કારણે તેના અને તેના રાજ્યનો વિનાશ કરી દેતા હોય છે માટે રાજાએ કુશળ કુટનીતિજ્ઞ હોવું જરૂરી છે જો તેનામાં કંઈ કચાશ હોય તો કુશળ મંત્રી કે પ્રધાનમંત્રી જરૂરી હોય છે સૂત્ર પાંચ ઇન્દ્રિય જયસ્ય મૂલમ વિનય અર્થાત ઇન્દ્રિય વિજય નું મૂળ વિનય છે વિનય એટલે નમ્રતા વિવેક પૂર્ણ નમ્રતા અહંકારી હશે તો ખુશામતિયા પણ હશે કારણ કે અહંકારને ખુશામત બહુ ગમતી હોય છે ખુશામતિયા કદી સત્ય વગતા નથી હોતા આવા લોકો રાજાના અહંકારને પોષતા હોય છે અવિનયથી અહંકારી રાજા ઘણા અનર્થ કરી મુકતો હોય છે માટે રાજાએ વિનય વિવેકપૂર્વક મહાપુરુષોનો સંગ કરવો અને ઇન્દ્રિય લોલુપતાથી બચવું સૂત્ર છ વિનયસ્ય મૂલમ વૃદ્ધોપસેવા વિનયનું કારણ વૃદ્ધ પુરુષોની સેવા છે ઉપર કહ્યું તેમ વિનય વિવેકનું મૂળ વૃદ્ધોની સેવા છે અહી વૃદ્ધ એટલે જ્ઞાનવૃદ્ધ અનુભવ વૃદ્ધ એવું સમજવું અનુભવ વૃદ્ધોને હંમેશા સાથે રાખવા અને તેમની સેવા શુશુષા કરવી સાથે રહેનારા માણસો ઉપરથી વ્યક્તિનું વ્યક્તિત્વ મપાતું હોય છે જેની સાથે દારૂડિયા જુગારિયા કે લંપટ માણસો રહેતા હોય છે તે પોતે સારા હોય તો પણ તેમની છાપ ખરાબ પડતી હોય છે રાજાનું જીવન સાર્વજનિક હોવાથી તેની છાપનું મહત્વ વધારે હોય છે સૂત્ર સાત વૃદ્ધ સેવયા વિજ્ઞાનમ વૃદ્ધોની સેવા કરવાથી વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે જીવનમાં મહત્વની પ્રાપ્તિ જ્ઞાન વિજ્ઞાનની જ કહી શકાય જે રાજા જ્ઞાનવૃદ્ધ તથા વૃદ્ધ પુરુષોની સેવા કરે છે અર્થાત ઉપાસના કરે છે તેને સહજ રીતે વિજ્ઞાનની પ્રાપ્તિ થાય છે વસ્તુ કે પરિસ્થિતિને સમજવી તે જ્ઞાન છે પણ વસ્તુ કે પરિસ્થિતિના મૂળ સુધી પહોંચવું તે વિજ્ઞાન છે જ્ઞાનની પ્રાપ્તિ પુસ્તકો તથા વ્યવહારથી થતી હોય છે વિજ્ઞાનની પ્રાપ્તિ પ્રયોગશાળાથી થતી હોય છે

આવા જ્ઞાન વિજ્ઞાનના ખજાના જેવા વૃદ્ધોની ઉપાસના કરીને તેમણે તારવેલું જીવન નવનીત પ્રાપ્ત કરવું જેથી રાજા પણ જ્ઞાની થઈ જાય સૂત્ર આઠ વિજ્ઞાનેના આત્માનમ સંપાદયેત વિજ્ઞાનના દ્વારા પોતાના સ્વને પ્રાપ્ત કરે ઘણી વાર એવું બનતું હોય છે કે વ્યક્તિ આખી દુનિયાને જાણતી હોય છે પણ પોતાના સ્વને જાણતી નથી હોતી આવી વ્યક્તિ મહાજ્ઞાની હોય તો પણ અજ્ઞાની જ કહેવાય માણસ આખા ગામને જાણે પણ પોતાના ઘરને જ ન જાણે તેના જેવી દશા થઈ કહેવાય અહીં આત્મા શબ્દ સ્વત્વ અર્થમાં સમજવો સ્વત્વ એટલે પોતાનું રાજાપણું રાજાપણું એટલે કે રાજધર્મ રાજકર્તવ્યો રાજમર્યાદા રાજનીતિ વગેરેનું જ્ઞાન રાજાને કોઈ સંપ્રદાય હોતો નથી જો રાજા કોઈ સંપ્રદાય કે મજબનો ચુસ્ત આગ્રહી થઈ જશે તો રાજધર્મનું બરાબર પાલન કરી શકશે નહીં તે પક્ષપાતી થઈ જશે ખરેખર તો રાજાનો ધર્મ માત્ર અને માત્ર પ્રજા પાલનનો છે પ્રજા પણ તે કોઈ પણ સંપ્રદાય કે જ્ઞાત જાતની હોય સૌને સમાન માનીને સૌનું પાલન કરવું પ્રજાનું પાલન એટલે રક્ષણ અપરાધીઓથી પ્રજાનું રક્ષણ કરવું અપરાધી પોતાની જાતનો ધર્મનો કે પોતાનો પુત્ર જ કેમ ન હોય જરાય પક્ષપાત કે ભેદભાવ વિના બધાને અપરાધ પ્રમાણે દંડ કરવાથી પ્રજાનું પાલન થાય છે આ રાજધર્મ છે આવી જ રીતે રાજાના કર્તવ્યો પણ હોય જ છે જો રાજા પોતાના કર્તવ્યો બરાબર કરશે તો નીચેના અમલદારો પણ કર્તવ્ય પરાયણ થશે પ્રજાને કર્તવ્ય પરાયણ બનાવવી એ સૌથી મહત્વનું અને પ્રથમ કર્તવ્ય છે જે ઉપદેશોથી નહીં પણ આચરણોથી આવતું હોય છે રાજા પોતે એવા આચરણો કરે કે પ્રજા આપોઆપ તેમાંથી બોધપાઠ ગ્રહણ કરે કર્તવ્ય વિમુખ રાજા પ્રજાને પણ કર્તવ્ય વિમુખતાનો પાઠ બનાવે છે જેથી રાષ્ટ્ર નિમ્ન કક્ષાનું થઈ જાય છે જે રાજા અતિ વ્યસની હોય જુગારી હોય લંપટ હોય કે પછી વધુ પડતો બગતડો હોય તે કર્તવ્ય પરાયણ થઈ શકતો નથી એટલે રાજાએ આ દોષોથી મુક્ત રહેવું જોઈએ આદર્શ જ્ઞાની વૃદ્ધોની ઉપાસનાથી આ દોષોથી બચી શકાય છે રાજાએ હંમેશા રાજમર્યાદામાં રહેવું જોઈએ રાજમર્યાદા એટલે ધીર ગંભીર વ્યક્તિત્વ રાજાના વ્યવહારમાં કદર ન હોય છાકટાપણું આવતું હોય છે જેથી રાજા મૂલ્યહીન બની જતો હોય છે તેનું બોલવું ચાલવું ઉઠવું બેસવું હસવું એ બધામાં જ પ્રૌઢતા મર્યાદા હોય રાજા વાંદરાની માફક કુદાકુદ ન કરી શકે રાજા પાવૈયાની માફક તાબોટા ન પાડી શકે રાજા ફુહડ હાસ્ય ન હસી શકે તેના વસ્ત્રો વગેરેમાં પૂરી પ્રૌઢતા અને શાલીનતા હોવી જોઈએ કારણ કે તેનાથી પ્રજા ઘડાય છે રાજા પોતે જ જો મર્યાદાહીન હશે તો પ્રજા પણ મર્યાદાહીન થઈ જશે આવી રીતે તે પોતાને પોતાની જાતને અથવા પદને ઓળખશે જેથી પોતાને વધુ યોગ્ય સાબિત કરી શકશે સૂત્ર નવ સંપાદિત આત્મા જીતાત્મા ભવતી પોતાપણાને જાણનારો જીતાત્મા થઈ શકે છે પૂર્વે કહ્યું તેમ રાજાએ પોતાના વ્યક્તિત્વને પ્રાપ્ત કરવું જરૂરી હોય છે અનેક સદ્ગુણોથી સંપન્ન વ્યક્તિત્વવાળો રાજા જીતાત્મા થઈ શકે છે અર્થાત ઘણા અનિષ્ટોથી બચી શકે છે જીવનમાં ઇષ્ટ અને અનિષ્ટ એમ બે માર્ગો આવતા હોય છે નાના માણસો ઓછા અનિષ્ટો કરી શકતા હોય છે તેમના અનિષ્ટોની અસર પણ તેમના પોતાના સુધી જ સીમિત રહેતી હોય છે પણ મોટા માણસો ઘણા અનિષ્ટો કરી શકતા હોય છે તેમને તેવું કરવાની સગવડ પણ ઘણી રહેતી હોય છે તેમના અનિષ્ટોની અસર પણ ઘણે દૂર દૂર સુધી પહોંચતી હોય છે કારણ કે તેમનું પ્રભાવ ક્ષેત્ર વિસ્તૃત હોય છે એટલે રાજાએ જીતાત્મા થવું જરૂરી છે જીતાત્મા જ પોતાની ઈચ્છા પ્રમાણેનું જીવન જીવી શકતો હોય છે જ્યારે અજીતાત્મા અથવા બીજાની ઈચ્છા પ્રમાણે જીવન જીવનારા જોકર જેવા થઈ જતા હોય છે સર્વોચ્ચ સ્થાને કોઈ જોકરને બેસાડી દેવાથી પૂરી રાજ વ્યવસ્થા તૂટી પડતી હોય છે એટલે રાજાએ જીતાત્મા થવું જરૂરી છે સૂત્ર દસ જીતાત્મા સર્વાર્થે સંયુજ્યતા અર્થાત જીતાત્મા બધી સમૃદ્ધિ ધરાવવાની ક્ષમતા ધરાવે છે રાષ્ટ્રની પાસે સમૃદ્ધિ હોવી જોઈએ માત્ર સમૃદ્ધિ જ નહીં બધી સમૃદ્ધિથી પરિપૂર્ણ હોવું જોઈએ રાષ્ટ્ર કંગાળ ભિખારી દરિદ્ર કે દેવાદાર ન હોવું જોઈએ પણ રાષ્ટ્રને જો આવું કરવું હોય તો તેનો નિયંતા રાજા જીતાત્મા અર્થાત રાજવી ગુણથી સંપન્ન હોવો જોઈએ ઘણીવાર એવું બનતું હોય છે કે પિતા પુષ્કળ સંપત્તિ આપી મરી જાય પણ પુત્ર કે પુત્રોમાં ઉત્તમ ગુણોનો અભાવ હોય તો થોડા જ સમયમાં સંપત્તિનો નાશ કરી બેસે પહેલા પરસ્પરના કલહથી રગડા ઝઘડામાં સંપત્તિ સમાપ્ત થઈ જાય પછી વ્યસન અને લંપટતામાં સંપત્તિ સમાપ્ત થાય અને છેવટે ન કરવાના કાર્યો કરીને તથા કરવા જેવા કાર્યો ન કરીને સંપત્તિને ધોઈ નાખે આ થોડા જ સમયમાં બધું ધૂળધાણી થઈ જાય એટલે રાજા અથવા શાસક અથવા કોઈ પણ માણસ પ્રથમ જીતાત્મા બને પછી સંપત્તિ પ્રાપ્ત કરે સૂત્ર અગિયાર અર્થ સંપત પ્રકૃતિ સંપદ કરોતી જો શાસન ધન ધાન્યથી ભરપૂર હશે તો પ્રજા પણ ધન ધાન્યથી ભરપૂર થશે રાષ્ટ્રનો ખજાનો ભરપૂર હોવો જોઈએ જો રાષ્ટ્રનો ખજાનો ખાલી હશે તો રાષ્ટ્ર વિકાસ નહીં કરી શકે અર્થાત વિકાસના કાર્યો નહીં થાય તો પ્રજા પણ દરિદ્ર થઈ જશે રાષ્ટ્રનો વિકાસ એક સતત પ્રક્રિયા છે તે કદી પણ પૂરી નથી થતી જેમ જેમ વિકાસ વધતો જાય તેમ તેમ નવી દરિદ્રની ક્ષિતિજો બહુ જ સમીપ હોય છે માત્ર પેટ સુધી તે સતત રોટલાની શોધમાં રહે છે તેથી વધુ મહેચ્છા નથી હોતી આવી જ રીતે દરિદ્ર રાષ્ટ્ર પણ ટૂંકી અપેક્ષાઓ રાખનારું થઈ જતું હોય છે પણ જો રાષ્ટ્ર સમૃદ્ધ બને અને શાસક પાસે દીર્ઘ દ્રષ્ટિ હોય તો રાષ્ટ્ર સમૃદ્ધ બને રાષ્ટ્ર સમૃદ્ધ બને એટલે પ્રજા પણ સમૃદ્ધ થાય ખરેખર તો પ્રજાની સમૃદ્ધિ એ જ રાષ્ટ્રની સમૃદ્ધિ કહેવાય પ્રજાની સમૃદ્ધિ વિકાસ યોજનાઓથી આવતી હોય છે વિકાસ મૂડીરોકાણથી થતો હોય છે મૂડી મૂડીદારો પાસેથી આવતી હોય છે એટલે રાજાએ મૂડીદારોને આકર્ષવા તથા રક્ષવા જરૂરી છે સાથે સાથે મૂડીદારો પ્રજાનું શોષણ ન કરે તે પણ જાણવું જરૂરી છે આ રીતે રાષ્ટ્ર રક્ષિત મૂડી વિકાસના કાર્યોમાં લાગે જેથી રાજાને મોટા પ્રમાણમાં રેવન્યુની આવક થાય અને બીજી તરફ પ્રજાને રોજી મળે જેથી પ્રજા પણ સંપન્ન થાય વૈભવપૂર્ણ રાષ્ટ્ર બનાવવું એ રાજાનું કર્તવ્ય છે અનાડી શાસક પ્રજાને ગરીબ અને કંગાળ બનાવી મૂકતો હોય છે રાષ્ટ્રનો ભરપૂર ખજાનો ગમે ત્યારે યુદ્ધ વખતે કામ આવતો હોય છે દરિદ્ર રાષ્ટ્ર લાંબો સમય યુદ્ધ ન કરી શકે સૂત્ર બાર પ્રકૃતિ સંપદા કમપી રાજ્ય નિયતે નાયક વિનાનું પણ પ્રકૃતિ સંપદાથી યુક્ત રાજ્ય હોય તો પણ ચલાવી શકાય રાજા વિનાનું રાજ્ય ચલાવવું મુશ્કેલ છે પણ અહીં પ્રકૃતિ સંપદાનો અર્થ કદાચ કુશળ મંત્રીમંડળ હોવો જોઈએ જો ઉત્તમ મંત્રીમંડળ હોય તો કદાચ રાજા વિનાનું રાજ્ય પણ ચલાવી શકાય જેમ શેઠના અવસાન પછી મુનિમ વ્યાપારનો કારોબાર ચલાવે છે તેમ એટલે તો પ્રકૃતિને સંપદા કહી છે મંત્રીમંડળ પણ રાજાની ઉત્તમ સંપદા જ છે તેનાથી રાજ્ય ચાલતું હોય છે રાજા મહાન હોય પણ મંત્રીમંડળ અકુશળ હોય તો રાજા થાકી જાય રાજ્ય ચલાવી શકાય નહીં પ્રકૃતિનો બીજો અર્થ પ્રજા પણ કરી શકાય છે જો ઉત્તમ પ્રજા હોય તો રાજા વિના પણ થોડો સમય રાજ્યનું સંચાલન થતું રહી શકે છે ઉત્તમ પ્રજા એટલે ખટપટિયા વૃત્તિ વિનાની પ્રજા આવી પ્રજા રાષ્ટ્રની સંપત્તિ જ કહી શકાય બાકી રાજા તો જોઈએ જ નેતા વિનાનું નું સંઘ તોળું થઈ જાય જે પોતે જ પ્રશ્નો ઊભા કરી અંદરો અંદર લડી મરતું હોય છે સૂત્ર તેર પ્રકૃતિ કોપ સર્વકોપે ભિહોગરિયા અર્થાત પ્રજાનો કોપ બધા કોપોથી વધુ ભયંકર હોય છે રાજાને સારી રીતે રાજ્ય ચલાવવું હોય તો તેણે ત્રણ કોપોથી બચવું જોઈએ એક શત્રુ કોપ બે કુદરતી કોપ અને ત્રીજું પ્રજાકોપ રાજ શાસન શત્રુ વિનાનું નથી હોતું શત્રુઓ ચિત્તાની માફક ટાપીને બેઠા હોય છે મોકો મળતા જ તે કોપ કરી બેસે છે કુશળ રાજા મુત્સદીગીરી અને પરાક્રમથી આવા કોપથી બચી શકે છે કોઈ ઈચ્છે કે નહીં ઇચ્છે અવારનવાર કુદરતી કોપો થયા જ કરતા હોય છે ધરતીકંપ આંધી વાવાઝોડું સુનામી દુષ્કાળ પડવો વગેરે અનેક પ્રકારે કુદરત અવારનવાર કોપ કરી અને ત્રાટકતી હોય છે આવા કોપને ખાળવા માટે રાજાએ યથાયોગ્ય પ્રયત્નો કરવા જોઈએ મજબૂત મકાનોને કારણે ધરતીકંપના કોપથી બચી શકાય આંધી તોફાન અને સુનામી જેવા કોપથી બચવા પ્રથમ તો તેની પૂર્વ જાણકારી મળે તેવી વ્યવસ્થા કરવી ઘટે જાણકારી મળ્યા પછી તરત જ સ્થળાંતર કરવાની તૈયારી રહે જેથી ઘણા જીવોને બચાવી શકાય કુદરતી કોપોથી યથાસંભવ બચાવની તૈયારી રાખવી જોઈએ જોકે સંપૂર્ણ બચાવ તો શક્ય નથી પણ ઓછામાં ઓછું નુકસાન થાય તેવી પરિસ્થિતિ કરવી જોઈએ સૌથી ભયંકર કોપ તો પ્રજાનો કોપ હોય છે કુશળ અને ઉત્તમ શાસક હંમેશા પ્રજાને પ્રસન્ન રાખીને રાજ કરે છે પણ અકુશળ અને અદમ શાસક તેવું કરી શકતો નથી તે પ્રજાનો વિરોધી થઈ જાય છે પણ પ્રજા જ્યારે પ્રચંડ કોપ કરી બેસે છે ત્યારે મોટા મોટા સામ્રાજ્યો તથા સમ્રાટો પણ નષ્ટ થઈ જતા હોય છે પ્રજાકોપ થવાના પણ મુખ્યતઃ ત્રણ કારણો હોય છે એક તો વધુ પડતા કરવેરા નાખવાથી બીજું ધાર્મિક ભાવનાઓ બડકાવવાથી અને ત્રીજું શાસકો પ્રજાની બહુ દીકરીઓને સતાવવા માંડે તેથી કોઈ પણ શાસન ચલાવવા કરવેરા જરૂરી હોય છે પણ પ્રજાની ક્ષમતાનો વિચાર કરીને જો કરવેરા ન ખાય તો પ્રજાને વાંધો નથી હોતો પણ પ્રજાની શક્તિ કરતા ઘણા વધારે કરવેરાનો ભાર નાખવામાં આવે તો પ્રજાની કમર તૂટી જાય જો સમર્થ પ્રજા હોય તો કોપ કરે અને બળવો કરી બેસે પણ જો પ્રજા સમર્થ ન હોય તો મૂંગા મોઢે બધું સહન કરી લે અથવા રાજ છોડીને બીજા રાજ્યમાં ચાલી જાય ખાસ કરીને ઉત્પાદક પ્રજા એટલે કે ખેડૂતો વગેરે જો રાજ્ય છોડી દે તો રાજ્ય વધુ દરિદ્ર થઈ જાય કારણ કે રાજ્યનો આર્થિક મેરુદંડ ઉત્પાદક પ્રજા એટલે કે ખેડૂત વગેરે હોય છે તે રાજ્યનો દીકરો છે તેને સાચવવો જોઈએ એટલે બ્રહ્મરો જેમ ફૂલને નુકસાન કર્યા વિના તેની પાસેથી પરાગનું ગ્રહણ કરે છે તેમ રાજાએ પણ પ્રજાને હાનિ કર્યા વિના કર ઉઘરાવો જોઈએ પ્રત્યેક પ્રજાને પોતાનો ખરો કે ખોટો ધર્મ હોય છે ધર્મની સાથે શ્રદ્ધા અને લાગણીઓ જરૂર હોય છે રાજા ને રાજધર્મ સિવાય કોઈ ધર્મ હોતો નથી પણ જો તે કોઈ એક સંપ્રદાય કે મજહબનો કટ્ટર અનુયાયી થઈ જાય તો તે અસહિષ્ણુ થઈ જશે તેથી તે બીજા ધર્મોને હાનિ પહોંચાડવાનું કામ કરતો રહેશે અહીં પણ જો સમર્થ પ્રજા હશે તો કોપ કરી અને બળવો કરી મૂકશે પણ જો નમાલી પ્રજા હશે તો બધું સહન કરતી રહેશે ભારતમાં બે ભિન્ન ધર્મોએ વર્ષો સુધી શાસન કર્યું ઈસ્લામને માનનારા મુસલમાનોએ તેમણે ઘૃણાસ્પદ જજીયા વેરો નાખ્યો મંદિરો અને મૂર્તિઓ તોડ્યા પ્રજાને જબરદસ્તી ધર્માંતર કરાવ્યું બીજા પણ ઘણા અત્યાચારો કર્યા પણ પ્રજાએ જરાય વિદ્રોહ ન કર્યો કારણ કે પ્રજા દુર્બળ અને નમાલી હતી પંજાબ અને મહારાષ્ટ્રમાં જબરદસ્ત વિરોધ થયો બાકી બધે પ્રજા બધું સહન કરતી રહી અંગ્રેજોએ મુસ્લિમોની તુલનામાં ઓછું રાજ્ય કર્યું પણ અઢારસો સત્તાવનના ના બળવા પછી બ્રિટનની મહારાણીએ ડંઢેરો પીટાવી અને લોકોને વચન આપ્યું કે શાસન કોઈના ધર્મમાં જરાય હસ્તક્ષેપ નહીં કરે તેમણે આ વચન બરાબર પાળ્યું ન તેમણે મંદિરો તોડ્યા ન મૂર્તિઓ તોડી ન તો બળજબરીથી ધર્માંતરણ કરાવ્યું આ કારણે જેટલા મુસ્લિમો અળખામણા થયા તેટલા ખ્રિસ્તી કે અંગ્રેજો ન થયા તેમણે ન્યાય અને રક્ષાની સ્થાપના કરી વિકાસ કર્યો ભારતની સીમાનો વિસ્તાર કર્યો આવા અનેક કારણોથી આજે પણ અંગ્રેજો ભારતમાં જ નહીં વિશ્વભરની કોલોનીઓમાં લોકપ્રિય રહ્યા છે જ્યારે મુસ્લિમો આવી પ્રિયતા પ્રાપ્ત કરી શક્યા નથી મુસ્લિમોની પાસે બે ગજ છે પોતાને માફવાનો અને બીજાને માફવાનો જેમ કે તેમના વિશે કોઈ જરા પણ ન ગમે તેવું બોલે તો તૌહીન થઈ જાય મૃત્યુદંડ જેવા ભયંકર દંડ અપાય પણ તેઓ બીજાના ધર્મસ્થાનો તોડે મૂર્તિઓ તોડે કે બીજી રીતે ધાર્મિક લાગણી તો તોહીન ન થાય કોઈ દંડ ન દેવાય કેટલીક વાર તો આવા કાર્યો કરનારને શ્રેષ્ઠ ધાર્મિક મનાય અને વાહવા થાય અફઘાનિસ્તાનના બામિયાનમાં વિશ્વની સૌથી ઊંચી બુદ્ધ પ્રતિમાઓને તોપોના ગોળા મારીને તોડી નાખી ત્યારે તોહીન ન થઈ કટ્ટર લોકોએ વાહવા કરી પણ ડેનમાર્કમાં કોઈ કાર્ટૂન છાપે તો ભયંકર તોહીન થઈ જાય ભયંકર તોફાનો થઈ જાય આ બે જુદા જુદા માપદંડ છે આવા અનેક કારણોથી ત્યારે અને અત્યારે પણ મુસ્લિમો બિન મુસ્લિમોમાં લોકપ્રિય નથી થઈ શકતા તેમણે એક જ ગજ રાખવો જોઈએ જે ગજથી તે પોતાની માન્યતાઓને માપે છે તે જ ગજથી બીજાની માન્યતાઓને માપવી અને આદર આપવો જોઈએ આજે વિશ્વમાં કોઈ મુસ્લિમ રાજ્યમાં શાંતિ નથી સૌથી વધુ અશાંતિ પાકિસ્તાનમાં છે કારણ કે કટ્ટરવાદીઓ અને આતંકવાદીઓથી તે દેશ ઉભરાઈ રહ્યો છે આજે તો એવી સ્થિતિ ઉભી થઈ છે કે ઉદારવાદી સહિષ્ણુ મુસ્લિમો રાજ્ય નથી કરી શકતા અને શાંતિથી રહી શકતા નથી જરૂર છે વિશ્વના બધા રાષ્ટ્રોમાંથી ધાર્મિક કટ્ટરવાદની સમાપ્તિ થાય અને ઉદારતા અને સહિષ્ણુતા આવા ધાર્મિક કટ્ટરવાદને કાં તો સમાપ્ત કરી દેવો કા પછી તેને દબાવીને રાખવો કુશળ રાજાએ બધા ધર્મોને સમાનતાથી આદર આપવો અને રાષ્ટ્રધર્મમાં તથા ભાઈચારામાં વાંધો ન આવે તે રીતે તેને ફળવા ફૂલવા દેવો જોઈએ પહેલાના રાજાઓ વેશ કરીને નગરચર્યા કરવાની કરતા અને પાછળ પ્રજા શું બોલે છે તે સાંભળતા તથા પોતાની ભૂલો સુધારતા હવે આ કામ મીડિયા કરે છે શાસકે પ્રજાની ધાર્મિક ભાવનાને ભડકાવનારા તત્વોને ઉગતા જ ડામી દેવા જોઈએ જે શિક્ષણ સંસ્થાઓ ધાર્મિક શિક્ષણના નામે કટ્ટરતા વધારતી હોય તેના ઉપર કઠોર નજર રાખવી જોઈએ અને તેમની મલીન ઉશ્કેરણીને મૂળમાંથી રોકવી જોઈએ જો શાસક આ અનિષ્ટને રોકે નહીં અને આ ખાડા કાન કરે અરે ઘણી વાર તો આવી કટ્ટરવાદી સંસ્થાઓને આર્થિક ગ્રાન્ટો વગેરે આપીને મદદ કરે તે રાષ્ટ્રનું ભવિષ્ય અંધકારમય બનાવી બેસતા હોય છે